नमस्कार मित्रों, स्वागत है अपनी आ यूट्यूब चैनल ट्रिक गुजराती में। तो मित्रों, आज ना वीडियो में अपने राज्य सरकार की बे योजनाओं में फॉर्म भरवा माटेनी तारीख जाहिर थेल छे, तो ते योजना विषे की माहिती मेळवीशुं। ते पहला जो अपनी आ चैनल पर नवा होय अने चैनल ने हजी सुधी सब्सक्राइब न करी होय तो चैनल ने सब्सक्राइब कर बाजू में रहेल बेल आइकन प्रेस कर ऑल नोटिफिकेशन चालू कर लेवा विनंती, जेथी करी अपनी चैनल पर ज्यारे पण नवी माहिती मूकवामां आवे त्यारे ते माहितीना वीडियोनो नोटिफिकेशन तमारा मोबाइल पर मळी जाय। तो चलो शुरू करिए आजनो आपणो आ टॉपिक। तो मित्रों, रुपया 15 लाख अने 25 लाखनी लोन जे वार्षिक 4% व्याज दरे आ लोन मळवापात्र थाय छे। तो मित्रों, ते योजनानुं नाम छे विदेश अभ्यास लोन योजना अने बीजी योजना छे कॉमर्शियल पायलट लाइसेंस तालीम योजना। तो आ बंने योजना अन्वये वार्षिक 4% व्याज दरे लोन मळी रही छे। तो तेना फॉर्म क्यारे भरावानुं शरू थशे अने क्यां सुधी भराशे तथा ते योजना अंगेनी संपूर्ण माहिती आपणे आ विडियोमां मेळवीशुं। तो वीडियो ने छेले सुधी जोता रहेजो जेथी करी अने योजना अंगेनी संपूर्ण माहिती तमने मळी जाय। तो चालो आपणे हवे ते योजना अन्वयनी जाहेरातमां विगतवार जोता जईए। तो मित्रों, आ जाहेर खबर सामाजिक न्याय अने अधिकारिता विभाग नियामक विकसती जाति कल्याण खातु गांधीनगर द्वारा आपवामां आवेली छे। तो तेनी विगतो आपणे जोता जईए कि विदेश अभ्यास लोन योजना जे सामाजिक अने शैक्षणिक रीते पछात वर्ग અને આર્થિક રીતે પછાત વર્ગ માટે તથા કોમર્શિયલ પાયલોટ લાયસન્સ તાલીમ યોજના જે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ માટે વર્ષ 2021-22માં લક્ષ્યાંક મુજબની અરજીઓ મેળવવા માટે તારીખ 1/6/2021થી તારીખ 30/6/2021 સુધી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે અને આ અરજીઓ ઓનલાઈન જ સ્વીકારવાની હોય વિદ્યાર્થીઓ કે તાલીમાર્થીઓએ ઈ સમાજ કલ્યાણ .gujarat.gov.in વેબસાઇટ પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે। તો મિત્રો, આ વિદેશ અભ્યાસ લોન યોજના છે તે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ તથા આર્થિક રીતે પછાત વર્ગ એટલે કે EBC એ બંને માટે છે અને જે કોમર્શિયલ પાયલોટ માટેની લાયસન્સ તાલીમ યોજના અન્વયે જે લોન મળવાપાત્ર છે તે માત્ર સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થી કે તાલીમાર્થીઓ માટે છે। તો તે વર્ષ 2021-22 માટે જે લક્ષ્યાંક મુજબની અરજીઓ મંગાવવામાં આવેલી છે અને તેના માટેની જે અરજી છે તે ઈ સમાજ કલ્યાણ .gujarat.gov.in ની વેબસાઇટ પર જઈ અને ઓનલાઈન જ અરજી કરવાની રહેશે। તો હવે આપણે વિદેશ અભ્યાસ લોન યોજના અન્વયેની વધુ માહિતી જોતા જઈએ। તો તેમાં ક્રમ નંબર 1 છે, મહત્તમ લોનની રકમ રૂપિયા 15 લાખની રહેશે અને તે વાર્ષિક 4% વ્યાજ દરે આ લોન મળવાપાત્ર થશે। ત્યાર પછી ક્રમ નંબર 2 જણાવેલ છે કે વિદ્યાર્થીએ અરજી વિદેશ જતા પહેલાં અરજી સબમિટ કરવાની રહેશે। ત્યાર પછી આગળ ક્રમ નંબર 3 છે કે ધોરણ 12 પછી ડિપ્લોમા, સ્નાતક અથવા સમકક્ષ અભ્યાસક્રમો માટે SEBC। ક્રમ નંબર 4 છે બેચલર એટલે કે સ્નાતક પછી જે અનુસ્નાતક કક્ષાની પોસ્ટ ગ્રેજ્યુએટ અભ્યાસક્રમ માટે SEBC અને EBCને લાગુ પડશે। અને ક્રમ નંબર 5 છે ધોરણ 12 પછી વિદેશ જતા વિદ્યાર્થીઓ માટે ધોરણ 12માં SEBC માટે લઘુત્તમ 65% NT DNT એટલે કે વધુ પછાત અને અતિ પછાત માટે લઘુત્તમ 55%। અને આગળ જોઈએ કે સ્નાતક એટલે કે ગ્રેજ્યુએટ પછી વિદેશમાં જતા વિદ્યાર્થીઓ માટે સ્નાતકમાં જે SEBCના ઉમેદવાર હોય અને EBCના ઉમેદવાર હોય તેઓએ લઘુત્તમ 60% અને NT DNT એટલે કે વધુ પછાત અને અતિ પછાત વર્ગના જે ઉમેદવાર હોય તેઓએ લઘુત્તમ 50% ગુણ મેળવેલા હોવા જોઈએ। ત્યાર પછી આગળ જોઈએ ક્રમ નંબર 7 છે કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ માટે કુટુંબની વાર્ષિક આવક મર્યાદા રૂપિયા 10 લાખથી ઓછી હોવી જોઈએ અને આર્થિક રીતે પછાત વર્ગ એટલે કે EBC કુટુંબ માટે છે તે કુટુંબની વાર્ષિક આવક મર્યાદા 4.5 લાખ કે તેથી ઓછી હોવી જરૂરી છે। લોન મંજૂર થયેથી વાલી અથવા તો જામીનદારની જે મિલકત છે તે સરકાર પક્ષે રજિસ્ટર્ડ મોર્ગેજ કરવાની રહેશે। તો મિત્રો, આ પ્રમાણે જે લઘુત્તમ લાયકાત હોવી જરૂરી છે, તો અહીંયા કેટેગરી વાઇઝ આપણે લઘુત્તમ લાયકાત જોઈ ગયા, તે મુજબના પર્સન્ટેજ ધરાવતા વિદ્યાર્થીઓ છે તે કે પછી તાલીમાર્થીઓ છે તે આ યોજનામાં ફોર્મ ભરી શકે છે। ત્યાર પછી આપણે આગળ કોમર્શિયલ પાયલોટ લાયસન્સ તાલીમ માટેની જે લોન યોજના છે તેના વિશે પણ માહિતી મેળવી લઈએ।
तो कॉमर्शियल पायलट लाइसेंस तालीम योजना अन्वये महत्तम लोन की रकम से 25 लाख रुपयानी है और ते पण वार्षिक 4% व्याजदरे आ लोन मळवापात्र थाय छे। उम्मेदवारे मेट्रिक्युलेशन अथवा हायर सेकेंडरी अथवा तो इंडियन स्कूल ऑफ सर्टिफिकेट के तेने समकक्ष परीक्षा पास करेली होवी जोईए। तालीम आपनार संस्थाए नक्की करेली बधी ज शैक्षणिक टेक्निकल तेमज अन्य जरूरी लायकात धरावता होवा जोईए अने आवकमां कोई मर्यादा नथी। एटले के जे आपणे अगाउ विदेश अभ्यास लोन में जोयुं ते मुजब जे एसईबीसी में 10 लाख के तेथी ओछी आवक होवी जोईए अने અને ઈબીસી માટે જે 4.5 લાખ કે તેથી ઓછી આવક મર્યાદા રાખવામાં આવેલ છે તેવી કોઈ આવક મર્યાદા કોમર્શિયલ પાયલોટ લાયસન્સની તાલીમ માટે નથી, એટલે કે આવકની કોઈ મર્યાદા નથી। લોન મંજૂર થયેથી વાલી અથવા તો જે જામીનદાર છે તેની મિલકત સરકાર પક્ષે રજિસ્ટર્ડ મોર્ગેજ કરવાની રહેશે। ત્યાર પછી અન્ય મહત્વની સૂચનાઓ જોઈએ તો અરજી કર્યા બાદ જરૂરી આધારો અપલોડ કરી અને સબમિટ કરી અને અરજીની પ્રિન્ટ કાઢી અપલોડ કરેલા આધારો બિડાણ કરી વિદ્યાર્થીને લાગુ પડતી જે તે જિલ્લાની જિલ્લા નાયબ નિયામક શ્રી વિકસતી જાતિ અને જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી શ્રી વિકસતી જાતિની કચેરીમાં 2 નકલમાં અરજી કર્યાના 15 દિવસમાં જમા કરવાની રહેશે। એટલે કે તમે અરજી કર્યા પછી તેની પ્રિન્ટઆઉટ લઈ અને જે પણ ડોક્યુમેન્ટ અપલોડ કરેલ હોય તે તમામ ડોક્યુમેન્ટ જોડી અને તેની 2 નકલમાં છે તે જિલ્લા નાયબ નિયામક શ્રી વિકસતી જાતિ જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી શ્રી વિકસતી જાતિને 2 નકલમાં આ અરજી 15 દિવસની અંદર પહોંચતી કરવાની રહેશે અને વિદ્યાર્થીને પૂર્તતા માટે પરત કરેલી અરજીઓ સમયમર્યાદામાં પૂર્તતા કરી અને મોકલવામાં નહીં આવે તો આવી અરજીઓ છે તે આપોઆપ નામંજૂર થઈ જશે। તો જે વિદ્યાર્થી મિત્રોને પૂર્તતા માટે અરજીઓ મળે તે સમયમર્યાદામાં પૂર્તતા કરી લેવાનો નોંધ લેશો અને વિદ્યાર્થીઓને ઓનલાઈન ફોર્મમાં ભરવામાં મદદરૂપ થઈ શકે તે માટે યોજનાની પાત્રતાના માપદંડો ફોર્મના નમૂનાનું જે ફોર્મ છે નિયત સોગંદનામાં જરૂરી જોડવાના આધારોની યાદી છે તે FAQs માં જઈ ઈ સમાજ કલ્યાણ gujarat.gov.inની જે ડેશબોર્ડ છે તે ડેશબોર્ડ પર નિયામક શ્રી વિકસતી જાતિ કલ્યાણને આપેલી છે તો જેનો સંપૂર્ણ અભ્યાસ કર્યા પછી જ આ અરજી કરવા વિનંતી છે। તો મિત્રો આ પ્રમાણે છે તે જે વિદેશ અભ્યાસ માટે તેમજ કોમર્શિયલ પાયલોટ લાયસન્સની તાલીમ માટે લોન યોજના અન્વયે રૂપિયા 15 લાખ અને 25 લાખની 4.5% વાર્ષિક વ્યાજદરે લોન મળી રહી છે તો જે કોઈ વિદ્યાર્થીઓ કે તાલીમાર્થીઓ લાભ લેવા માગતા હોય તે 1 જૂનથી લઈ અને 30 જૂન સુધી ઓનલાઈન અરજી કરી શકે છે। તો મિત્રો જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, મિત્રો સાથે શેર કરજો, જરૂર જણાય તો કોમેન્ટ કરજો અને હા આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। ફરી મળીશું નવા વિડીયો સાથે, ત્યાં સુધી રજા લઉં, જય હિન્દ, વંદે માતરમ।